कांग्रेस पक्ष द्वारा सिद्धपुर बैठक ऊपर जे सिटिंग एमएलए छे चंदनजी ठाकोर तेमने फरीथी रिपीट करवामां आव्या छे त्यारे आपणे सीधी तेमनी साथे वात करजो जे प्रकारे पक्षे तमारी पसंदगी करी छे शुं कहेवुं छे। कांग्रेस पार्टीए जे मने टिकेट आपीने जवाबदारी आपी छे हुं मारी जवाबदारी संपूर्ण रीते निभावीश। प्रजानो के कांग्रेस पार्टीनो क्यांय द्रोह पण नहीं करूं। आवा वाला समयमां कांग्रेस पार्टी जे 8 वचनो लईने आवी छे એ 8 વચનો હું કોંગ્રેસના લઈ અને મારા વિસ્તાર સિદ્ધપુર વિધાનસભામાં જઈશ, લોકો સુધી પહોંચાડીશ, લોકો સુધી અવાજ પહોંચાડીશ અને 8 વચનો અમારા રાહુલ ગાંધીજીએ તે ફોલો કરવાના છે। ગુજરાતનું મવડી મંડળ ફોલો કરવાનું છે, ગુજરાતનું જે અમારું ટોપની લીડરશીપ જે ફોલો કરવાનું છે એવા વચનો અમે આપી અને કોંગ્રેસ કઈ રીતે વિજય થાય એના અમે પ્રયાસો કરશું। વિકાસના કામો, રોડ, રસ્તા, દીપ, પુલ, નાની મોટી શાળાઓ 96 વેડા મંજૂર કરાયા, સરકારમાં લડી ઝઘડી વિધાનસભાના ફ્લોરમાં વારંવાર ચર્ચાઓ સાધ પૂરી પૂરીને મેં મારેથી લડત અપાતી એટલી લડત આપીને મેં 850 કરોડથી પણ વધારે રોડ રસ્તા આ બનાવવાના પ્રયત્નો કર્યા છે। 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આ બક્ષીપંત તાલુકો હોવા છતાંય કેમ બક્ષીપંત તાલુકાને એક પણ કોલેજ ના આપી સરકારી? સિદ્ધપુર તાલુકાને એક પણ સરકારી કોલેજ કેમ ના આપી? અમે પણ આ વખત 2 વખત વિધાનસભાના ફ્લોરમાં રજૂઆત કરી, જે તે વખત કોંગ્રેસના શાસનમાં નહેરોની સુવિધાઓ છે, અમે પણ ધરોઈ ડેમમાંથી પાણી નાખીને આ વખત ચેક ડેમ ભરવાના પ્રયત્નો કર્યા છે, પણ અમારી સરકાર બનશે તો અમે 365 દિવસ પાણી લાવવાનો પૂરો પ્રયાસ કરશું। જે સિદ્ધપુર તાલુકાને સરસ્વતી તાલુકામાં જમીનમાં તળ ઊંડા જતા રહ્યા છે એ કાકોશી પટ્ટામાં પાણી લાવવાનો પણ પ્રયાસ કરશું અને સરકાર બનશે તો આ અમારા માટે કંઈ નવી વાત નથી, કોંગ્રેસની પરંપરા રહી છે અને કોંગ્રેસે જ જે કંઈ કર્યું છે એ કોંગ્રેસે જ કર્યું છે। દોતીવાડાનો ડેમ પણ કોંગ્રેસે બનાવ્યો, ધરોઈનો ડેમ પણ કોંગ્રેસે બનાવ્યો, નબદાનો ડેમ પણ કોંગ્રેસે બનાવ્યો, એટલે કોંગ્રેસને કંઈ નવું કરવું હોય તો એના માટે કંઈ નવી વાત નથી। બનાવો અમારી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર, બે હાથ જોડીને વિનંતી કરું છું ગ્રામીણ લોકોને, અમે તમને 3000 જેટલી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો ખોલી અને ઇંગ્લિશ તમારો વિદ્યાર્થી ભણે, તમારો ઇંગ્લિશમાં વિદ્યાર્થી વાત કરે એ વાત અમે કરીશું, એ કોલેજ અમે ચાલુ કરીશું, સ્કૂલ અમે ચાલુ કરીશું, આ અમારો મેનિફેસ્ટો છે। સિદ્ધપુર તાલુકાને એક પણ FY, SY, TY, BA, BEd, MSCIT, MCOM જેવી કોલેજ નથી, એ કોલેજ અમે આપીશું। સરસ્વતી તાલુકામાં આ જ પ્રકારની કોલેજ નથી એ પણ કોલેજ આપીશું, જે જે માતૃશ્રાદ્ધ તરીકે ભૂમિ પ્રખ્યાત છે એ ભૂમિને ઉજાગર કરવા માટે જે અનેક રાજ્યો સાથે જોડવાનો પ્રયત્ન કરીશ અને રોજ 500-2000 માણસ સિદ્ધપુરમાં વિધિ વધાનને તીર્થધામ બનાવવા માટે આવે, સ્વયંભૂ પહોંચ માધેવો છે ત્યાંના યાત્રા કરવા માટે આવે એ મારા પ્રયાસો છે। 5 વર્ષથી મેં પ્રજા સમક્ષ જઈને અનેક પ્રકારના કામો કર્યા છે, પ્રજાએ મને સ્વીકાર પણ કર્યો છે, ક્યાંય હું વાદ વિવાદમાં નથી પડ્યો, કોઈ કોઈને તોડવાનું કામ નથી કર્યું, જોડવાનું કામ કર્યું છે, લોકો ઉપર મને સંપૂર્ણ ભરોસો છે, વિશ્વાસ છે, સિદ્ધપુર શહેરની પ્રજા ઉપર મને સંપૂર્ણ ભરોસો છે અને ગામડાના લોકો ઉપર મને સંપૂર્ણ ભરોસો છે કે આ વખત હાઈવેસ્ટ મતોથી મને જીતાડી પણ ગુજરાતમાં 125 સાથે સરકાર બને છે એ ચોક્કસપણે કહી અને ગુજરાતની પ્રજાનો હું ખૂબ ખૂબ આભાર માનીશ। સ્થાનિક પ્રશ્નો લઈને પ્રજા સમક્ષ જે મત માંગવા જશે, તેમને સમર્થન માંગવા જશે, ત્યારે આગામી સમયમાં જોવાનું રહ્યું કે ચંદનજી આ બાબતમાં કેટલા સફળ જાય છે। પ્રેમલ ત્રિવેદી, જી મીડિયા, પાટણ।